हेलो स्टूडेंट, गुजराती व्याकरण संज्ञा। व्याकरण ए प्राथमिक कक्षा थी शुरू थई कॉलेज कक्षा सुधी खूब जरूरी है। आज आप गुजराती व्याकरण टॉपिक संज्ञा विषे समझिए। संज्ञा ने अंग्रेजी में नाउन कहवाय। संज्ञा एटले नाम, जे शब्द व्यक्ति वस्तु गुण भाव के स्थानों निर्देश करती होय अने वाक्य में कर्ता के कर्म तरीके वपराय सके तेने नाम के संज्ञा कहे छे। हवे संज्ञा कोने कहेवाय? तो जे शब्द व्यक्ति वस्तु गुण भाव के स्थल विश्व पर कोई पण वस्तु जेने नाम आपवामां आवे छे जेने आपणे संज्ञा कहेवाय। આગળ જોઈએ કે સંજ્ઞાના કેટલા પ્રકાર છે। તો સંજ્ઞાના 5 પ્રકાર છે। પહેલું વ્યક્તિવાચક, બીજું જાતિવાચક, ત્રીજું સમૂહવાચક, ચોથું દ્રવ્યવાચક અને પાંચમું ભાવવાચક। તો પહેલું જોઈએ, વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? કોઈ ચોક્કસ વ્યક્તિ, પદાર્થ, પ્રાણી, સ્થળ વગેરેને ઓળખવા માટે પાડેલા વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે। ભાષા વ્યવહારમાં આપણે જગતના સર્વ સજીવ કે નિર્જીવ પદાર્થને ચોક્કસ ઓળખવા માટે નામ આપે છે તેને સંજ્ઞા કહેવાય, જેની અંદર પ્રાણી, સ્થળ વગેરેનો સમાવેશ થાય છે। ઉદાહરણ જોઈએ, ગાંધીજી, સરદાર પટેલ, ગાંધીનગર, ભારત, હિમાલય, રવિવાર, પાવાગઢ, કે જે શહેર હોય, મનુષ્ય હોય કે કોઈ પણ નિર્જીવ પદાર્થ હોય, સ્થળ હોય તેને ઓળખવા માટે આપતા નામોને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે। બીજું, જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? વ્યક્તિઓ કે પદાર્થોના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞા નામને જાતિવાચક સંજ્ઞા કહે છે। આપણે કોઈ પણ ગામ કે શહેર હોય, જેમ કે નદી, પર્વત, શિક્ષક, નેતા, શહેર, રાજ્ય, દેશ, ગામ, વિદ્યાર્થી, ફૂલ, ટેબલ, આ બધી વસ્તુને ઓળખવા માટે એક નામ આપવામાં આવે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય। હવે આગળ જોઈએ કે સમૂહવાચક સંજ્ઞા કોને કહેવાય? તો વ્યક્તિઓ કે પદાર્થોના આખા સમૂહને દર્શાવતી સંજ્ઞા નામને સમૂહવાચક સંજ્ઞા કહે છે। સમૂહ એટલે ઘણા બધા નામો છે જે એક જગ્યાએ ભેગા થાય એને આપણે સમૂહ કહીએ છીએ। જેમ કે સભા કોને કહેવાય? તો ઘણા બધા માણસો ભેગા થાય તેને સભા કહેવાય। તેવી જ રીતે સરઘસ, કાફલો, સૈન્ય, મેળો, ઢગલો, ટોળું, ગાડું, લશ્કર, મેદની, તો જ્યાં સમૂહ બધા ભેગા થાય તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય। આગળ જોઈએ, દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? દ્રવ્ય એટલે પ્રવાહી। જે નામ પરથી જ આપણને ખબર પડે છે, જે નામ પ્રવાહી, ખનિજ, ધાતુ, અનાજ, બાંધકામ, ખાવા પીવાની ચીજો માટે વપરાય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે। ઉદાહરણ જોઈએ કે દૂધ, પાણી, ઘી, તેલ, મધ, ઘઉં, ચોખા, બાજરી, પછી આવશે ધાતુમાં તાંબુ, સોનું, પછી આગળ આવશે બાંધકામમાં લાકડું, પથ્થર, માટી, ચૂનો, તો આ બધા જે દ્રવ્યો એટલે જે પ્રવાહી, ખનિજ, ધાતુ, અનાજ, બાંધકામ, ખાવા પીવાની ચીજો બધું દર્શાવતી ક્રિયાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે।
આગળ જોઈએ. ભાવવાચક સંજ્ઞા કોને કહેવાય? જે પદાર્થને જોઈ કે સ્પર્શી ના શકાય પણ અનુભવી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવને ભાવવાચક સંજ્ઞા કહે છે. કે જે પદાર્થને આપણે જોઈ ન શકીએ, તેને સ્પર્શી પણ ન શકીએ, તો એવા ભાવ દર્શાવતી ક્રિયાને આપણે ભાવવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે ઊંઘ, આપણે એને જોઈ ન શકીએ, માત્ર સ્પર્શી શકીએ છીએ, એને અનુભવી શકીએ છીએ, એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. ડાપણ, ખટાસ, પ્રેમ, સુખ, સચ્ચાઈ, બુરાઈ, પ્રામાણિકતા, ભરતી, પાચન, શોખ, તો જે પણ ક્રિયા હોય છે એ બધાને દર્શાવવા માટે જે નામથી દર્શાવવામાં આવે એ બધા આપણા ભાવવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે સુખ, દુઃખ, ક્રોધ, આ બધા આપણા ભાવવાચક સંજ્ઞા છે. આગળ આપણે ઉદાહરણ જોઈએ. જેની નીચે અંડરલાઈન કરેલી છે એની સંજ્ઞા આપણને બતાવવાની છે. ગિરનાર એ જોવાલાયક સ્થળ છે, તો ગિરનાર એ કઈ સંજ્ઞા છે? એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. પાઠ્યપુસ્તકો તેના માટે જીવન છે. પાઠ્યપુસ્તકો એ કઈ સંજ્ઞા બતાવે એ તમારે શોધવાની છે. ખેતરમાં અનાજનો ઢગલો પડ્યો છે. ઢગલો એ સમૂહવાચક સંજ્ઞા છે. ઉનાળામાં કેરીનો રસ ખૂબ ખવાય છે. રસ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. દ્રવ્ય એટલે પ્રવાહી. તે માણસ ખૂબ દયાળુ છે. દયાળુ એ ભાવવાચક સંજ્ઞા છે.